नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मां। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विशेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर पण क्लिक करो के जेथी करीने तमने आ चेनल ना नोटिफिकेशनो मळता रहे। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 2, ધોરણ 6, પ્રકરણ 8, દશાંશ સંખ્યાઓ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર ના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો મોબાઈલ ની બ્રાઇટનેસ ને થોડી વધારી દેજો। ઓપ્શન ના 3 ટપકાઈ પછી ને ક્લિક કરી ક્વોલિટી નો જે ઓપ્શન ખુલે છે એમાંથી ક્વોલિટી ને મેક્સિમમ એટલે કે 480p પસંદ કરો। લેપટોપ યા કમ્પ્યુટર થી જોતા હોય તો 720 અથવા 1080 પસંદ કરો। આપણે દાખલા ઉપર આવીએ। दाखला बीजा में अपने कीधु के नीचे दशांश संख्याओं ने स्थान किंमत ना कोष्टक में लखो। तो अपना स्थान किंमत नु मैं कोष्टक बना दीधु। स्थान किंमत એટલે અત્યાર સુધી આપણે એકમ દશક અને 100 સુધી જોતા હતા, હજી આગળ જોતા હતા 1000 10000 લાખ, પરંતુ હવે આ ચેપ્ટર માંથી આપણે એને જમણી બાજુ પણ જશું। અહીંયા પોઈન્ટ છે, વિકલ્પ ના કરો, કોઈ પણ સંખ્યા માં ધારો કે 3.38 438 જે પણ હોય તો આપણે એને દશાંશ શતાંશ એ સ્વરૂપે લખશું। હવે અહીંયા થી આપણે જોઈએ આ જે પોઈન્ટ પછીનો પહેલો આંકડો છે એનો મતલબ થાય કે 1 ના છેદમાં છે, 1 ના છેદમાં 10 બરાબર છે। તો પોઈન્ટ પછી છેલ્લો આંકડો શું છે તો કે 4 પછી પોઈન્ટ। હવે આ જે અંક છે એ એકમનો અંક છે તો એકમનો અંક કેટલો છે તો કે 9, દશકનો તો કે 1 અને સત્તાંશ 100 માં કંઈ નથી તો શૂન્ય લખો અથવા ડેશ લખો, બે સાચું। અહીંયા ડેશ કરી દો કે શૂન્ય કરી દો, કોઈ ફેર પડતો નથી। તો આપણે શું લખ્યું 19.4, દશકમાં 1 છે મતલબ 10, 10 ને વત્તા 1 એટલે કે 19, એને ગુણ્યા 1 ના છેદમાં 4, સોરી 1 ના 4 ના છેદમાં 10, અથવા તો તમે એને પોઈન્ટ સ્વરૂપે દર્શાવી શકો। એવી જ રીતે હવે છે 0.3, તો એકમનું સ્થાન તો શૂન્ય છે, અહીંયા આગળ કોઈ સંખ્યા નથી તો દશકનું શૂન્ય, 100 નું શૂન્ય, પોઈન્ટ પછી કેટલા છે તો કે 3, તો આપણે લખી દીધા। ત્યાર પછીની સંખ્યા જોઈએ, એકમનું સ્થાન શૂન્ય એટલે કે ન્યા શૂન્ય છે, દશકના સ્થાન ઉપર કોણ છે તો કે 1, 100 ના સ્થાન ઉપર કઈ નથી, અહીંયા કોઈ સંખ્યા નથી તો શૂન્ય, અને પોઈન્ટ પછી 6 છે મતલબ કે દશાંશના સ્થાનમાં શું આવશે 6। છેલ્લો દાખલો જોઈએ, એકમના સ્થાનમાં કોણ છે તો કે 5, એકમ પછી કોણ આવશે દશકના સ્થાનમાં તો કે 0, 100 ના સ્થાનમાં તો કે 2, અને પોઈન્ટ પછી જમણી બાજુ પહેલું સ્થાન ભરેલું છે મતલબ કે દશાંશનું સ્થાન ભરેલું છે તો પોઈન્ટ પછી કેટલા છે તો કે 9। બસ આ દાખલામાં આપણે આટલું જ કરવાનું હતું। અને આ જે દશાંશ સંખ્યાઓ છે આપણે પાયાનો પાયો ભણીએ છીએ, આના વધારાના દાખલા આપણે ઉપલા ધોરણમાં ભણવાના છે, એટલે બહુ ઝાઝી ચિંતા કરતા નહીં। વિડીયોને પોઝ કરી જવાબો તમારી નોટબુકમાં ઉતારી લ્યો, કાંઈ ના સમજણ હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવો, અને થોડી જ વારમાં તમને ડિસ્પ્લે ઉપર 2 પછી 3 નંબરનો દાખલો આવશે તો તમે એને ટચ કરશો તો તમે એ દાખલો જોઈ શકશો। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।